નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂઆત કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને તમને જો આ વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરજો અને તમારા એટલીસ્ટ ત્રણ મિત્રોને શેર કરજો અને તબિયત આજે સારી નથી જતા પણ વિડીયો તમારા માટે બનાવ્યો છે અને જેટલા પણ મિત્રો જુનિયર ક્લાર્કની એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે ને એ બધા મિત્રોને ઓલ ધ બેસ્ટ જેટલા મિત્રો જે છે એ બધા જે જુનિયર ક્લાર્કની એક્ઝામ આપવા માટે આજે જઈ રહ્યા છે એમને મારા તરફથી ઓલ ધ બેસ્ટ આશા રાખીએ તમે મહેનત સારી કરી જ છે અને સારું એવું લખીને આવો અને તમે તમારો ગોલ એચિવ કરો અને ત્યારબાદ તમે મને મળવા આવો ઓકે ચલો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની તો મિત્રો પ્રથમ સવાલ પ્રથમ આપણે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં ત્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબ સાચા છે અને ત્યારબાદ તમારે કમેન્ટ બોક્સમાં ફરીથી લખીને જણાવવાનું કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે ભારતના ઇતિહાસના છે ઓકે તો તમારા આન્સર આપો તમે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ શિવરાજપુર બ્લ્યુ ફ્લેગ બીચ આ કયા જિલ્લામાં આવેલું છે ચર્ચામાં છે અત્યારે તો જાબ શું આવશે જાબ આવશે કે દેવભૂમિ દ્વારકા છે ને એ જિલ્લામાં આવેલો છે બ્લુ ફ્લેગ બીચ બીચામાં શા માટે છે તો ચર્ચામાં એટલા માટે છે કે આ જે આજે બ્લુ ફ્લેગ બીચ છે ત્યાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ જાન્યુઆરી એટલે ગઈકાલે અને આજે આ બે દિવસ દરમિયાન રેત શિલ્પ મહોત્સવનો આરંભ થયો છે રણસંગ્રમે રણ મધ્યે શ્રી કૃષ્ણા અર્જુન આ થીમ ઉપર આ બે દિવસીય શિવરાજપુર બીચ ખાતે ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ હસ્તકની જે ગુજરાત રાજ્ય લલિત કમા કલા એકાદમી છે અને અમદાવાદ જે આવેલી છે એના દ્વારા આયોજિત રેતી શિલ્પ મહોત્સવ બે હજાર ત્રેવીસને ઓખા પાલિકા પ્રમુખના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે અઠ્યાવીસમી તારીખે રણસંગ્રામની મધ્યે શ્રીકૃષ્ણ શ્રી કૃષ્ણ અર્જુનાની થીમ છે એમાં શિલ્પ કલાકારોએ પોતપોતાની કૃતિઓ કંડારી છે જેમાં જલપરી લાલ કિલ્લો જી ટ્વેન્ટીનો લોટસ બેટ દ્વારકાધીશની છબી હનુમાન કાનુડો ઓખો જ ઓખા ઓખો જગથી નોખો અસલ રહેણાંક મકાનની કૃતિ આ બધું સામેલ હતી એમાં ઓકે તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા અહેમદપુર માંડવી બીચ જેને પણ બ્લૂ ફ્લેગ અને ઇન્ટરનેશનલ કક્ષાનો બીચ બનાવવામાં આવશે એ કયા જિલ્લામાં આવે છે તમને જો આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો પ્રશ્ન છે છે દર વર્ષે વિશ્વ રક્તપિત દિવસ ક્યારે આવે તો જવાબ રહેશે જાન્યુઆરીના છેલ્લા રવિવારે એટલે આજે શું છે વિશ્વ રક્તપિત દિવસ છે ઓગણત્રીસમી જાન્યુઆરી જાન્યુઆરી છેલ્લો રવિવાર છે જાન્યુઆરી મહિનાનો તો વિશ્વ રક્તપિત્ત દિવસ દર વર્ષે જાન્યુઆરીના છેલ્લા રવિવારે વિશ્વભરમાં મનાવવામાં આવે છે આ વખતે ઓગણત્રીસમી જાન્યુઆરી છે અને આ દિવસની ઉજવણી આ જીવલેણ પ્રાચીન રોગ વિશે વૈશ્વિક જાગૃતતા વધારવા અને તે હકીકત તરફ ધ્યાન દોરવા માટે કરવામાં આવે છે જેને આપણે અટકાવી શકીએ છીએ સારવારથી ને ઉપચારથી પણ નોટ કરજો ખાસ ભારતમાં વિશ્વ રક્તપિત્ત દિવસ છે ને એ દર વર્ષે ત્રીસમી જાન્યુઆરીએ મનાવવામાં આવે છે મહાત્મા ગાંધીની પુણ્યતિથિએ એટલે આવતીકાલે છે અને એ પુણ્યતિથિને આપણે ભારતમાં શહીદ દિવસ પણ કહેવાય છે આ દિવસની શરૂઆત ફ્રેન્ચ પરોપકારી અને લેખક રાહુલ ફોલેરુ એના દ્વારા કરવામાં આવી હતી જેમણે મહાત્મા ગાંધીના જીવનને શ્રદ્ધાંજલિ તરીકે જેમણે રક્તપિતથી પીડિત લોકો માટે કરુણા દર્શાવી હતી બે હજાર ને ત્રેવીસની આની થીમ છે એક્ટ નાવ એન્ડ લેપ્રોસી તેની થીમ છે તમને ખબર છે ને રક્તપીત્યા માટેની મદદ કરતાં એક બહુ મોટા હસ્તી કહી શકીએ એમનું નામ હતું મધર ટેરેસા મધર ટેરેસા છે ને મિત્રો આમ એમણે હતા નોર્થ મેસેડોનિયાના ભારતમાં વસી ગયા હતા અને ઓગણીસો ને ઓગણ એમને નોબલ પ્રાઇઝ મળ્યો હતો ઓગણીસો ને એંસીમાં એમને ભારત રત્ન મળ્યો હતો એમનું નિધન થયું હતું ને ઓગણીસો સત્તાણુંમાં એ જે દિવસે એ દિવસને આપણે આપણે એટલે કે આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ કહેવાય છે તમારે જણાવવાનું છે ડેટ કઈ છે જો આવડતું હોય તો એરો ઈન્ડિયા બે હજાર ત્રેવીસ આપણે અગાઉ ભણી ગયા છીએ અત્યારે પણ ફરીથી કહી રહ્યો છું કે એરો ઇન્ડિયા છે દ્વિવાર્ષિક એર શો છે એવિએશન એક્સપો છે પંદર તેરથી સત્તર તેરથી લઈને સત્તર ફેબ્રુઆરી તેરથી સત્તર ફેબ્રુઆરીએ સુનિશ્ચિત થયેલ છે બેંગલુરુ છે યેલા યલાકા એરફોર્સ સ્ટેશન છે ને એ ઓગણીસો આનું આયોજન કરી રહ્યું છે અને આપણા વડાપ્રધાન મોદી આનું ઉદઘાટન કરશે ભારત અને અન્ય દેશોના વધુ પ્રદર્શકો આ ઇવેન્ટમાં ભાગ લેશે નોંધપાત્ર એરોસ્પેસ અને સંરક્ષણ વેપાર શો અને ભારતીય વાયુસેના એરિયલ ડિસ્પ્લે પાંચ દિવસની ઇવેન્ટનો ભાગ હશે તેર ચૌદ પંદર સોળ ને સત્તર તમને ખબર છે ને કે આપણા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના મંત્રી છે જ્યોતિરાદિત્ય સિંધિયા તો ગુજરાતના કોણ છે તમને આવડે તો કમેન્ટ બોક્સમાં લખો બેંગલુરુમાં એરફોર્સ સ્ટેશન એલાહકા તેરથી સત્તર ફેબ્રુઆરી દરમિયાન એરો ઇન્ડિયા બે હજાર ત્રેવીસની ચૌદમી પુનરાવૃત્તિનું આયોજન કરશે અને સ્થળની આજુબાજુમાં ત્રીસ જાન્યુઆરીથી વીસ ફેબ્રુઆરી સુધી જે બેંગલુરુના સ્થાનિક સત્તાવાળાઓએ મીટ સ્ટેન્ડ માંસારી હોટલ રેસ્ટોરન્ટ આ બધું બંધ રાખવાનો આદેશ આપ્યો છે એશિયાનો સૌથી મોટો એર શો છે આ બેંગલુરુમાં છે બેંગ્લુરુની વાત કરી તમને ખબર છે ને ભારતનું સિલિકોન વેલી કહેવાય છે ભારતનું આઈટી હબ કહેવાય છે ભારતની પ્રથમ થ્રીડી હોસ્પિટલ થ્રીડી પોસ્ટ ઓફિસ ત્યાં છે અને ભારતનું પ્રથમ રાઇસ સિટીએમ પણ બેંગલુરુમાં છે કર્ણાટકનું એક કેપિટલ છે અને ભણવાની મજા આવી હોય તો તમારે એક લાઈક કરવાની છે અને તમારા ત્રણ મિત્રોને આના શેર કરવાનું છે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો બંને ચેનલને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો ડેઇલી કરંટ અફેરની પીડીએફ ફાઇલ અહીંયા મળશે બિલકુલ ફ્રીમાં ત્યારબાદનો ક્વેશ્ચન તાજેતરમાં સમાચારમાં રહેલ મુઘલ ગાર્ડન ક્યાં આવેલો છે પરીક્ષાની દ્રષ્ટિએ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તલાટીની એક્ઝામમાં પૂછાય એવો પ્રશ્ન સો ટકા પૂછાય એવો પ્રશ્ન તો મુગલ ગાર્ડન આવેલો છે નવી દિલ્હીમાં શા માટે ચર્ચામાં છે તો આપણે જોઈ લઈએ કેમ કે એનું નામ બદલી દેવામાં આવ્યું છે એનું નામ બદલીને હવે અમૃત ઉદ્યાન કરી દીધું છે આવા તમારે શું યાદ રાખવાનું અમૃત ઉદ્યાન શું છે અમૃત ઉદ્યાન તો આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે અંતર્ગત આનું નામ બદલવામાં આવ્યું છે આ ઉદ્યાનમાં આશરે બાર પ્રકારના ટ્યુલિપના પુષ્પ છે પીળા કલરના અને હવે ઉદ્યાન દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય જનતા માટે ખુલવાનું છે જ્યાં લોકો ટ્યુલિપ અને ગુલાબના પુષ્પો જોવાનો લાહો ઉઠાવી શકશે એકત્રીસ જાન્યુઆરીથી છવ્વીસ માર્ચ સુધી ખોલવામાં આવશે ગાર્ડનનો ખુલવાનો સમય સવારે દસ વાગ્યા થી સાંજના ચાર વાગ્યા સુધીનો અને અઠ્યાવીસ માર્ચના ખેડૂતો માટે ઓગણત્રીસ દિવ્યાંગો માટે અને ત્રીસ પોલીસ અને સેના માટે ઉદ્યાન ખુલ્લું રહેવાનું છે અને ઉદ્યાનની વાત કરી છે તમને ખબર છે ને ઉદ્યાનોની નગરી એટલે શું કહેવાય આપણા ગુજરાતની વાત કરું છું ગાંધીનગર કહેવાય છે ને અને તમને ખબર છે અહીંયા રાજપથ છે રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઇન્ડિયા ગેટ સુધીનો રસ્તો છે ને રાજપથ કહેવાય એનું નામ બદલીને હવે નવું નામ કરવામાં આવ્યું છે તમને આપણે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કયા દેશે દર વર્ષે દર વર્ષે પંદર ચિત્તાઓ ભારતને આપવા માટે કરાર કર્યા છે દર વર્ષે પંદર ચિત્તા આપશે તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા બરાબર દક્ષિણ આફ્રિકા આપશે તો દક્ષિણ આફ્રિકાએ દર વર્ષે આફ્રિકા ખંડના બાર ચિત્તાઓ ભારતને આપવા માટે કરાર કર્યા છે આ અંગે સમજૂતી કરાર અનુસાર આવતા મહિને ફેબ્રુઆરીમાં બાર ચિત્તાઓ છે અને પ્રારંભિક બેચમાં દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવશે તમને ખબર છે ને આપણે ભણ્યા હતા ગયા વર્ષે નામીબિયાથી ભારતમાં આઠ ચિત્તાઓ લાવવામાં આવ્યા હતા એમાં પાંચ માદા અને ત્રણ નર હતી હતા અને તમારા માટે પ્રશ્ન વિશ્વ ચિત્તા દિવસ આપણે ક્યારે મનાઈએ છીએ અને આજે આઠ ચિત્તાઓ લાવવામાં આવ્યા હતા ને એને કુનો નેશનલ પાર્ક જે છે ને મધ્યપ્રદેશમાં ત્યાં લઈ જવામાં આવ્યા હતા છેલ્લી સદીમાં અતિશય શિકાર અને વસવાટની સમસ્યાઓને કારણે ભારતમાં ચિત્તાની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે પરિણામે સરકારે બહારથી ચિત્તાની પ્રજાતિ ભારતમાં લાવવા નામીબિયા અને આફ્રિકા સાથે કરાર કર્યા છે આ કરાર દર પાંચ વર્ષે સમીક્ષા કરવામાં આવશે આપણા પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ પ્રોજેક્ટ ચિત્તાને પ્રોત્સાહક અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ગર્વની વાત જણાવી હતી ઓકે તો યાદ રાખજો મિત્રો ઓરેન્જ ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિ શરૂ થઈ છે ઓરેન્જ ફેસ્ટિવલ કઈ જગ્યાએ નાગાલેન્ડની વાત ચાલે છે તમને ઓરેન્જ પરથી તમને એક પ્રશ્ન પૂછી લો ઓરેન્જ સિટી તરીકે કયા સિટીને ઓળખવામાં આવે છે તો નાગાલેન્ડનું ઋષુમાં ગામ છે ને બરાબર છે એમાં ઓર્ગેનિક નારંગીની લણણીને ચિહ્નિત કરવા બે દિવસીય ઓરેન્જ ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિનું આયોજન થયું છે અને ચોવીસથી પચીસ જાન્યુઆરી દરમિયાન આ યોજાઈ ગયું છે આ નારંગી ઉત્સવ ગામમાંથી કાપવામાં આવેલા નારંગીને પ્રદર્શિત કરવામાં આવે છે દેશી જ છે એકદમ પ્રાકૃતિક રીતે ઋષુમાં ગામ છે ને એ આની જે રાજધાની છે નાગાલેન્ડની કોહિમા તેનાથી આઠ કિલોમીટર દૂર છે અને શુદ્ધ જૈવિક નારંગીની ખેતી કરે છે ઋષુમા ગામની ફળદ્રુપ છે ને એને એવું કહી શકીએ કે જેની જમીનને આશીર્વાદ મળેલા છે નારંગીની ખેતી માટે ફળદ્રુપ છે સૌથી શ્રેષ્ઠ છે પચાસ પરિવારોની માલિકીના લગભગ સિત્તેર હેક્ટર જમીનનો ઉપયોગ ઓર્ગેનિક નારંગી માટે કરવામાં આવે છે બરાબર છે અને નાગાલેન્ડની વાત થઈ છે નાગાલેન્ડ છે કેપિટલ કોહિમા છે પ્રેસિડ પ્રેસિડેન્ટ સીએમ એના છે નેફ્યુરિયો અને હાઈકોર્ટ ગુવાહાટી આવશે અને એના ગવર્નરનું નામ જગદીશ મુખી છે જે પણ આસામના ગવર્નર છે અહીંયા વધારાનો ચાર્જ આપ્યો છે અને નાગાલેન્ડની હાઈકોર્ટ નાગાલેન્ડની જે વિધાનસભા છે ને આપણા ભારતની પ્રથમ પેપરલેસ વિધાનસભા છે બરાબર ભારતની સૌથી મોટી પેપરલેસ વિધાનસભા પૂછે તો એ આવશે પેપરલેસ કોડ તમને પૂછે ભારતની પ્રથમ તો કોચી સરકારી હોસ્પિટલ સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર છે ફેસબુક આઈડી આર ભાસ્કર છે અને ટેલિગ્રામ આઈડી રાજેશ ભાસ્કર છે ઓકે અહીંથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળશે જ સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે પોલ્સ રમજો પરીક્ષામાં ઘણો બધો બેનિફિટ થશે અને ભણવાની મજા આવી હોય ને તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ને તો સબસ્ક્રાઈબ કરજો ક્વેશ્ચન તાજેતરમાં સમાચારમાં રહેલ મિશન છે ને કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે તો આવશે યુરોપિયન સ્પેસ એજન્સી ઈ એસ એ તો યુરોપિયન સ્પેસ એજન્સીનું જ્યુપિટર આઈસી મૂન એક્સપ્લોરર આવું નામ છે જ્યુપિટર પછી આઈસી અને મૂન્સ એક્સપ્લોરર એ બાહ્ય સૌર મંડળમાં માનવતાનું આગલું સાહસ છે તે આપણા સૌર મંડળના સૌથી મોટા ગ્રહ ગુરુ જ્યુપિટર એટલે ગુરુ થાય અને ગેનીમીડ કેલિસ્ટો અને યુરોપા સહિતના મહાસાગરો સાથેના એના ત્રણ ચંદ્રોની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે જ્યુસને એપ્રિલ બે હજાર ત્રેવીસમાં એરિયન ફાઈ રોકેટ દ્વારા કોરામાં યુરોપના સ્પેસ પોર્ટથી લોન્ચ કરવામાં આવશે તે પછી તે આઠ વર્ષની મુસાફરી કરશે ગુરુની તેની સફર માટે તેને વેગ મેળવવા પૃથ્વી અને શુક્રના જે ફ્લાય બાયનો સમાવેશ થાય છે એકવાર તે ગેસ જાયન્ટ પર પહોંચી જાય તે તેની પર ભ્રમણકક્ષાને ગેનીમેડ પર સ્થળાંતર કરતાં પહેલાં તેના ત્રણ સૌથી મોટા ચંદ્રોમાંથી પાંત્રીસ ફ્લાય બાય કરશે બરાબર યુરોપિયન સ્પેસ એજન્સીની વાત કરીએ તમારે એનું હેડક્વાર્ટર કહેવાનું છે ક્યાં આવેલું છે ત્રીસ મે ઓગણીસો પંચોતેરમાં સ્થાપના અને સી જોસેફ એસ બેકર આપણા ભારતની સ્પેસ એજન્સીનું નામ ઈસરો છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એનું હેડક્વાર્ટર પણ બેંગલુરુમાં ઓકે તો યાદ રાખજો હવે મિત્રો વીસી સીઆઈ એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું વડોદરામાં કોના દ્વારા તો આપણા સીએમ છે ભૂપેન્દ્ર પટેલ એમના દ્વારા વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત વીસી એક્સપો એનું ઉદ્ઘાટન કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે લઘુ ઉદ્યમ લઘુ મધ્યમ અને સૂક્ષ્મ ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે માળખું સંકલન સંકલિત વિકાસ અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ પર આ ચાર બાબતો પર ઉદ્યોગકારોએ ધ્યાન આપવાની જરૂર છે રાજ્યમાં હાલમાં અંદાજે આઠ લાખ છાસઠ હજાર એકમો ધમધમી રહ્યા છે તમને ખબર છે આપણે એમએસએમઇ મંત્રી કોણ છે લઘુ મધ્યમ સૂક્ષ્મ ઉદ્યોગ તો યાદ રાખજો બળવંતસિંહ રાજપૂત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાની સંકલ્પના સંકલ્પના છે એને સાકાર કરતા એક્સપોની બારમી આવૃત્તિમાં વિક્રેતા વિકાસ વિકાસ ઉપર વિશેષ લક્ષ્ય રાખવામાં આવ્યું છે અને વડોદરાની વાત કરી તમને કહેવા ખબર છે ને વડોદરાને કહેવાય છે ગુજરાતની સંસ્કાર નગરી મગરોની નગરી મહેલોની નગરી તો મને કહો પુસ્તકોની નગરી કોને કહેવાય છે ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ સાડા ત્રણ કિલોમીટર વડોદરામાં ટાટા અને એરબસ છે ને સી બસો પંચાણું નામનું એક પ્લેન છે ને એનું નિર્માણ કરશે વડોદરામાં પરીક્ષામાં વૃતો વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર હોય છે એકસો ને અગિયાર કિલોમીટર સેકન્ડ પ્રશ્ન ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારત કેટલામાં નંબર પર છે તો સેકન્ડ નંબર ઉપર ભારતની જમીનનું વર્ગીકરણ કેટલા પ્રકારમાં થયું છે ચાર પ્રકારમાં અલમતી ડેમ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે અલમતી તો કૃષ્ણા નદી પર ભાખરા નાંગલ બહુહેતુક યોજના કયા રાજ્યો લાભાવિત રાજ્યો છે એમાં તો પંજાબ હરિયાણા અને રાજસ્થાન શું આવશે પંજાબ હરિયાણા રાજસ્થાન તમને ખબર છે ને પૃથ્વી પર કાલ્પનિક જે આડી રેખાઓ દોરી હોય એને શું કહેવાય અક્ષાંશ ઊભી હોય એને શું કહેવાય રેખાંશ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પ્રથમ સવાલ કસ્તુબા અને માધવભાઈ દેસાઈનું મૃત્યુ ઓગણીસો બેતાલીસમાં કયા સ્થળે થયું હતું આગા ખાન મહેલમાં અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે આઈને અકબરી બૌદ્ધ ધર્મનું જે પવિત્ર પુસ્તક છે એનું નામ શું છે ત્રિપિટક કયા આંદોલનની ગાંધીજીએ હિન્દુ મુસ્લિમ એકતા માટેની મહત્વની તક જણાવી હતી ખિલાફત આંદોલન ભારતીય વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા કોણ ગણાય છે તો ચરક અને સુશ્રુત ગણાય છે અને ભણવાની મજા આવી હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે મિત્રો ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ જોઈએ પ્રથમ સવાલ તાજેતરમાં ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે શામળભાઈ બી પટેલની સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં પાંચ મહિલા આઈપીએલ ટીમોની માલિકી માટેની બીડમાં કઈ ટીમ સૌથી વધુ કિંમતે વેચાઈ હતી અમદાવાદની કોણે ખરીદી છે અદાણી કોણે ખરીદી અદાણી અને નોટ કરજો વાલમજીભાઈ હુંબલ છે એ ગુજરાત કો મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વાઇસ ચેરમેન જયન મહેતા છે એ તેના એમડી છે પંકજ પટેલ જીટીયુના વાઇસ ચાન્સેલર અને બીજા એક પંકજ પટેલ છે આઈ એમ અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ છે હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પ્રથમ સવાલ એવો હતો અહેમદપુર માનવી બીચ ક્યાં આવેલો છે શું પૂછ્યું હતું મેં અહેમદપુર માંડવી બીચ ગીર સોમનાથ ઉના ખાતે દિવસ કોનું નિધન છે નિર્વાણ તિથિ છે મધર ટેરેસાની પાંચમી સપ્ટેમ્બર ઓગણીસો માં એમનું નિધન થયું હતું ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી કોણ છે તો હમણાં તમને મેં કહ્યું હતું બળવંતસિંહ રાજપૂત જેઓ મંત્રી ઉદ્યોગ મંત્રી ખાદી ગ્રામ ઉદ્યોગ ચોથો પ્રશ્ન રાજપથ નું નામ બદલીને શું કરવામાં આવ્યું છે કર્તવ્ય પથ પાંચમો પ્રશ્ન વિશ્વ ચિત્તા દિવસ ક્યારે મનાવામાં આવે છે તો ચોથી ડિસેમ્બર છઠ્ઠો પ્રશ્ન ઓરેન્જ સિટી કોને કહેવાય છે સંતરાની શહેર તો નાગપુર જે ને મહારાષ્ટ્રનું ઉનાળાનું કેપિટલ છે સાતમો પ્રશ્ન યુરોપિયન સ્પેસ એજન્સીનું હેડક્વાર્ટર પેરિસમાં છે ફ્રાન્સનું કેપિટલ છે ને ત્યાં અને આઠમો પ્રશ્ન કે પુસ્તકોની નગરી કોને કહેવાય તો નવસારીને નવસારીનું જૂનું નામ નવસારી કા ભણવાની મોજ આવી હોય તો લાઈક અને શેર કરજો થોડી તબિયત સારી નથી એટલે આજનો દિવસ સહન કરજો હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ તાજેતરમાં ગુજરાતમાં કયા શહેરમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનો આરંભ થયો છે અને સેકન્ડ પ્રશ્ન ગુજરાતના કયા શહેરમાં બીચ શો કરની શરૂઆત થઈ છે જો તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે ને એને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જેટલા મિત્રોએ આખે આખો વિડીયો જોયો છે એમને માટે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ અને ઓલ ધ બેસ્ટ જે લોકો એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે જુનિયર ક્લાર્કની તો આવતીકાલે મળીએ આપણે ત્યાં સુધી રજા લઉં છું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત